તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કચ્છથી, આ સમાચાર જેમાં જયંતિ ભાનુશાળી હત્યા કેસનો મામલો છે, જેમાં તપાસ માટે એટીએસ તેમજ સીઆઈડી ક્રાઇમની ટીમ છે તે કચ્છ ખાતે આવી પહોંચી છે. ત્યારે કુલ મળીને ભુજ અને ગાંધીધામમાંથી 6 જેટલા શંકાસ્પદ ઈસમોની અટકાયત કરવામાં આવી છે. એટીએસની ટીમે તપાસ માટે શકમંદોની અટકાયત પણ કર્યાના સમાચાર સામે આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે ચાલુ ટ્રેનમાં ગોળી મારીને ભારતીય જનતા પાર્ટીના નેતા તેમજ પૂર્વ ધારાસભ્યની હત્યા કરવામાં આવી હતી, ત્યારે હવે તપાસનો ધમધમાટ પણ તેજ ચાલી રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ મળીને 6 લોકોની પોલીસ તરફથી અટકાયત કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ છે કે જે પ્રમાણે ચાલુ ટ્રેને 2 ગોળી મારીને ગોળી ધરબીને હત્યા કરવામાં આવી હતી, અને ત્યારબાદ ઉલ્લેખનીય છે કે પોલીસે પણ તપાસનો ધમધમાટ તેજ કરી દીધો હતો. આજે જો વાત કરવામાં આવે તો આજે સવારે અમદાવાદ ખાતે જયંતિ ભાનુશાળી છે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, ત્યારે જે 6 લોકોની અટકાયત કરવામાં આવી છે તેને લઈને પણ હવે ક્યાંક જે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે જો વાત કરવામાં આવે તો કચ્છમાં પણ અત્યારે આ જ મુદ્દો એ ચર્ચાનો વિષય બન્યો છે.